શ્રી હરિરાયજી પ્રભુ ચરણ. શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1647 ભાદરવા વદ પાંચમના શુભ દિવસે શ્રીમદ ગોકુળમાં થયું. આપ શ્રી ગોકુળમાં જ મોટા થયા હતા. શ્રી હરિરાય ચરણને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુળનાથજીએ આપી હતી. શ્રી ગોકુળનાથજીને શ્રી હરિરાય ચરણ ઉપર ખૂબ જ પ્રેમ હતો. શ્રી હરિરાય ચરણની બાલ્યા અવસ્થાથી જ શ્રી ગોકુલેશ પ્રભુએ સંસ્કાર સિંચન કર્યા. 10 વર્ષની વયે શ્રી હરિરાય ચરણનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. શ્રી હરિરાય ચરણને બાલ્યા અવસ્થાથી જ ભગવદ્ વાર્તામાં ભારે આસક્તિ. આપ શ્રી સદૈન્ય શ્રી ગોકુલેશ પ્રભુ પાસે બિરાજીને ભગવદ્ વાર્તાનું શ્રવણ કરતા, બીજા વૈષ્ણવોની મંડળીની મધ્યમાં બિરાજીને 10 વર્ષની વયથી જ ભગવદ્ વાર્તા કરે. ભગવદ્ વાર્તામાં આપ શ્રીને એટલો બધો આનંદ આવે કે દેહનું અનુસંધાન ન રહે. ગાદીજી પર બિરાજ્યા હોય તો ત્યાંથી વૈષ્ણવોની સમાન આસન ઉપર બિરાજી જાય, ભગવદ્ વાર્તાના રસમાં લીન બની જાય, અતિ ગૂઢ ભગવદ્ લીલાનો રસ ત્યાં વહેવા માંડે. આપના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજીએ આજ્ઞા કરી કે આપ શ્રી વલ્લભ વંશમાં પ્રગટ થયા છો, આ રીતે ભગવદ્ વાર્તા ન કરો. પિતૃચરણની આજ્ઞા ન માની શ્રી હરિરાય ચરણે ભગવદ્ વાર્તાનો આગ્રહ ઓછો ન કર્યો. ત્યારે આપશ્રીને એકાંતમાં રાખવામાં આવ્યા અને વૈષ્ણવોને ત્યાં જવાની મનાઈ કરી. ભગવદ્ વાર્તાના અભાવમાં અને વૈષ્ણવોની ઉપસ્થિતિ વગર શ્રી હરિરાય ચરણને હૃદયમાં એટલો બધો ક્લેશ થયો કે વિયોગમાં આપ સદાય શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રટણ કર્યા કરતા, ત્યારે શ્રી વલ્લભ શ્રી હરિરાય ચરણની સન્મુખ પ્રગટ થયા અને પોતાના અલૌકિક સ્વરૂપનું દાન કર્યું. શ્રી હરિરાય ચરણ દીનતાના સાગર છે. વૈષ્ણવો ઉપર ખૂબ જ પ્રેમ રાખતા, ગરીબ વૈષ્ણવ ઉપર વિશેષ પ્રીતિ રાખતા અને કૃપા કરતા. શ્રી હરિરાય ચરણના લગ્ન શ્રી સુંદરવતા વહુજીની સાથે થયા હતા. આપ શ્રીને 4 પુત્ર રત્નોની પ્રાપ્તિ થઈ. આપ શ્રીનું કુટુંબ જીવન આનંદપૂર્ણ હતું. લૌકિક ક્લેશની ગંધ પણ ન હતી. આપ શ્રીના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી અને તેમના વહુજી સાથે શ્રી હરિરાય ચરણ પોતાના પરિવાર સહિત શ્રીમદ ગોકુળમાં બિરાજીને પોતાના સેવ્ય શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ જ પ્રેમથી સેવા કરતા. શ્રી હરિરાય ચરણ ત્રિકાળ જ્ઞાની હતા. નજીકના ભવિષ્યમાં શ્રીનાથજી વ્રજ છોડી મેવાડ બિરાજશે તેમ જાણી લઈને આપ શ્રી ગોકુળ છોડી પરિવાર સાથે અને શ્રી ઠાકોરજીને પધરાવી ઉદયપુર રાજ્યમાં આવેલા ખીમનોર ગામે બિરાજ્યા. ખીમનોરમાં બિરાજીને આપ શ્રીએ પોતાના દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ગુજરાતની ભૂમિ પર પધાર્યા, કારણ કે ગુજરાતની ભૂમિને શ્રી મહાપ્રભુજીએ 3 વખત પોતાની ચરણ રજથી પાવન કરેલી. 6 વખત શ્રી ગુસાઈજીએ પોતાની ચરણ રજથી પાવન કરેલી અને 1 વખત શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાની ચરણ રજથી પાવન કરેલી. શ્રી હરિરાય ચરણે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. વડોદરા જિલ્લાના સાવલી ગામના તળાવના કિનારે આપ બિરાજ્યા છો. સેવાની ભાવભાવનાનો ગ્રંથ શ્રી સહસ્ત્રી ભાવના સાવલીમાં બિરાજીને આપશ્રીએ રચ્યો છે. જંબુસરમાં તળાવના કિનારે બિરાજી પરમ ભગવદીય પ્રેમજીભાઈની સન્મુખ
એમની વિનંતીથી આપશ્રીએ ત્યાં યુગલગીતની કથા કરીને અદ્ભુત રસ વર્ષા કરી છે. શ્રી હરિરાય ચરણ ડાકોર પધાર્યા છે. શ્રી રણછોડરાયજીએ આપશ્રીને આજ્ઞા કરી કે મને પાઠ પધરાવી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. શ્રી રણછોડરાયજીનો પાટોત્સવ આપશ્રીએ મનાવ્યો છે. ગોમતીના તળાવના કિનારે બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. આમ ગુજરાતમાં શ્રી હરિરાય ચરણ સાવલી, જંબુસર અને ડાકોરમાં બિરાજે છે. શ્રી હરિરાય ચરણ શ્રીમદ ગોકુળમાં બિરાજ્યા છે. ત્યાં પોતાના ઘરમાં આપશ્રીના બેઠકજી બિરાજે છે. ખીમનોરમાં જ્યાં આપશ્રીએ પારાયણ કર્યું છે ત્યાં આપશ્રીના બેઠકજી બિરાજે છે. શ્રી નાથ દ્વારામાં શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં આપશ્રીના બેઠકજી બિરાજે છે. રાજસ્થાનમાં જેસલમેર નામના શહેરમાં આપશ્રીના બેઠકજી બિરાજે છે. જેસલમેરમાં શ્રી હરિરાય ચરણ પહેલવહેલા પધાર્યા છે. શહેરના કિલ્લાના દરવાજે કર ઉઘરાવવા માટે સરકારી માણસ બેઠો છે અને રાજ્યના કરની માગણી કરે છે. શ્રી હરિરાય ચરણને જ્યારે ખબર પડી ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે જે રાજ્ય આપણું માન ન જાળવે અને આપણી પાસેથી કર લે તેના ગામનું જળ પણ ન લેવાય. સેવકોને આજ્ઞા કરી કે ગામ બહાર મુકામ કરો, રણ પ્રદેશ છે, જળનું નામ નિશાન નથી. તપાસ કરતા કોઈકે બતાવ્યું કે દૂર સુકાઈ ગયેલું તળાવ છે, એક સુકાયેલો કૂવો છે. સેવકોએ આવીને વિનંતી કરી, કૃપાનાથ, ક્યાંય જળાશય નથી. આપશ્રીએ આજ્ઞા કરી કે તે કૂવામાં જઈને જુઓ. સેવકોએ જઈને જોયું તો કૂવો જળથી ભરેલો હતો અને મીઠું જળ હતું. સેવકોએ આવીને આપશ્રીને જાણ કરી અને આપશ્રીએ આજ્ઞા કરી કે ત્યાં મુકામ કરો. આ ચમત્કારના સમાચાર જેસલમેરના રાજવીને મળ્યા. ખુલ્લા પગે દોડતા રાજા આવ્યો અને કહ્યું કે મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. આપશ્રીએ આજ્ઞા કરી, રાજન, તમે હિન્દુ છો, સૂર્યવંશી છો. અકબર અને જહાંગીર જેવા યવન બાદશાહ પણ અમારો કર માફ કરે છે અને તમે અહીંયા કર લો છો. રાજાએ વિનંતી કરી, આપનો કર અને બીજો દંડ ઉમેરી હું આપના ચરણારવિંદમાં ધરી દઉં છું. આપ કૃપા કરી મારા શહેરને પાવન કરવા પધારો અને મને સેવક કરો. શ્રી હરિરાય ચરણ જેસલમેરમાં પધારે છે. 6 મહિના સુધી ત્યાં બિરાજે છે. જેસલમેરમાં આપશ્રીએ 7 વખત શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. અનેક દૈવી જીવોને શરણે લીધા છે. રાજા સહકુટુંબ વૈષ્ણવ થયા અને ભગવત સેવા પધરાવી. શ્રી હરિરાયજી પ્રભુ ચરણ. શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1600